દેશના વેપારી યુવા ખેડૂતોને આ બજેટથી ખૂબ મોટી આશા હતી, પણ આજે જ્યારે બજેટ બારે આવ્યું છે ત્યારે તમામ વર્ગમાં ખૂબ મોટી નિરાશા થઈ છે. આ સરકારે વાત કરેલી કે વાર્ષિક 2 કરોડ નોકરીઓ યુવાઓને આપશું, પણ ખરેખર જ્યારે આ બજેટ બહાર આવ્યું ત્યારે કઈ રીતે યુવાઓને નોકરી મળશે એની કોઈ પણ જોગવાઈ આ સરકાર દ્વારા કરવામાં આવી નથી, એ ખરેખર નિરાશાજનક છે. 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાની વાત જ્યારે આ સરકાર કરતી હોય ત્યારે ખેડૂતોને પણ કઈ રીતે આવકમાં વધારો થશે એ આ બજેટમાં કોઈ પણ જાતની વાત આ સરકારે કરી નથી. આજે 2025માં જે દૂધનું ઉત્પાદન છે, જ્યારે કચ્છમાં આટલા મોટા પ્રમાણમાં પશુપાલકો હોય ત્યારે સરકારે દૂધની ઉત્પાદ બમણી કરવાની વાત કરી હતી, પણ પશુપાલકોને કઈ રીતે સુવિધા મળશે અને એમના ઉત્પાદના ભાવ કઈ રીતે વધુ મળશે એ પણ આ બજેટમાં કોઈ વાત કરવામાં આવી નથી. ત્યારે નર્મદા યોજનામાં કઈ રીતે ખેડૂતોને પાણી મળશે એની પણ વાત આ સરકાર દ્વારા આ બજેટની સ્પીચમાં કોઈ પણ જાતની જોગવાઈ કરવામાં આવી નથી. આ સરકાર 5 સ્માર્ટ સિટી નવી લાવવાની વાત કરી હતી, જ્યારે ગત વર્ષે 100 સ્માર્ટ સિટીની વાત એમાં જેમાં ગાંધીનામનું પણ નામ હતું, ત્યારે કઈ રીતે યુવાઓને નોકરી મળશે એની કોઈ પણ જોગવાઈ આ સરકાર દ્વારા કરવામાં આવી નથી, એ ખરેખર નિરાશાજનક છે. 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાની વાત જ્યારે આ સરકાર કરતી હોય ત્યારે ખેડૂતોને પણ કઈ રીતે આવકમાં વધારો થશે એ આ બજેટમાં કોઈ પણ જાતની વાત આ સરકારે કરી નથી. આજે 2025માં જે દૂધનું ઉત્પાદન છે, જ્યારે કચ્છમાં આટલા મોટા પ્રમાણમાં પશુપાલકો હોય ત્યારે સરકારે દૂધની ઉત્પાદ બમણી કરવાની વાત કરી હતી, પણ પશુપાલકોને કઈ રીતે સુવિધા મળશે અને એમના ઉત્પાદના ભાવ કઈ રીતે વધુ મળશે એ પણ આ બજેટમાં કોઈ વાત કરવામાં આવી નથી. ત્યારે નર્મદા યોજનામાં કઈ રીતે ખેડૂતોને પાણી મળશે એની પણ વાત આ સરકાર દ્વારા આ બજેટની સ્પીચમાં કોઈ પણ જાતની જોગવાઈ કરવામાં આવી નથી. આ સરકાર 5 સ્માર્ટ સિટી નવી લાવવાની વાત કરી હતી, જ્યારે ગત વર્ષે 100 સ્માર્ટ સિટીની વાત એમાં જેમાં ગાંધીનામનું પણ નામ હતું, પણ હજી સુધી પણ એમાં કોઈ પણ જાતનો વિકાસ આ સરકાર દ્વારા કે એ ગામમાં કરવામાં આવ્યું નથી. એટલે તમામ ક્ષેત્રે આ બજેટમાં આ સરકાર નિષ્ફળ ગઈ છે અને ખાલી માત્ર ઠાલા વચનો આ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે અને કોઈ પણ જાતની નક્કર કામગીરી થાય એવી વાત આ બજેટની સ્પીચમાં કરવામાં આવી નથી.